રસાયણ સાથે જોડાયેલો જે વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ એને રસાયણ વિજ્ઞાન કહેવાય છે. આપણે આપણી આસપાસ જોઈએ તો દરેક વસ્તુમાં રસાયણ જોડાયેલું છે, એટલે કે આપણે રસાયણ વિજ્ઞાનથી ઘેરાયેલા છીએ. આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે બ્રશ કરીએ છીએ તો એ પોલિમરમાંથી, તેમજ જે આપણે કપડાં પહેરીએ છીએ એ રેશામાંથી, એવી રીતે અલગ અલગ કોઈ પણ વસ્તુ આપણે નાવા જઈએ છીએ તો કોઈ પણ સાબુ છે, કોઈ પણ કોસ્મેટિક આઇટમ્સ છે, તે બધું જ આપણે છે એ રસાયણ વિજ્ઞાનથી જોડાયેલું છે. તો આપણને ખબર છે બધાને કે રસાયણ વિજ્ઞાન સિવાય બીજી એની શાખા કેટલીક છે, તો કે જેની અંદર જીવ વિજ્ઞાન આવે છે અને ભૌતિક વિજ્ઞાન આવે છે, કે જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે, એમાં પણ તમને બાયોલોજીની સાથે પણ કેમેસ્ટ્રી જોવા મળે છે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે ફિઝિકલ અને બાયોલોજી બંનેમાં કેમેસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ આપણને જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો કે ફિઝિક્સ છે એની અંદર પણ ફિઝિકલ કેમેસ્ટ્રી છે, કે જે તમે એનોડ છે કેથોડ છે કે એની અંદરના પણ તમને અલગ અલગ રસાયણમાં યુઝ થયેલા જોવા મળે છે. તમને બધાને ખબર છે કે આપણા ઘરે જે ટીવી છે એ ક્યારેક પકડી જાય છે, હવે તો એલઈડી અને એલસીડી આવી ગયા, પરંતુ પહેલા જેવા ડબ્બાવાળા ટીવી હતા એ ટીવી આપણને એવું લાગે એ ઓટોમોબાઈલમાં છે, ઇલેક્ટ્રોનિક શાખામાં છે, એટલે કે ફિઝિકલ સાઈડમાં છે, પરંતુ એ ફિઝિક્સમાં ઇન્વોલ્વમેન્ટ એનું થતું નથી. પરંતુ એની જ અંદર બીજા તમને કેમેસ્ટ્રીનું પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. જેમ કે તમે કોઈ રિપેરિંગ વાળાને બોલાવો તો એ એમ જ કહે છે કે તમારો ટીવી છે એનો કેથોડ રે છે એ ઉડી ગયો છે, એટલે કે રે છે એ ઉડી ગયો છે, જે ટ્યુબ છે એ ઉડી ગઈ છે, તો એ ટ્યુબ છે એમાં પણ કેમેસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. એવી જ રીતે બાયોકેમિસ્ટ્રી અત્યારે જે કોરોનાની મહામારીનો સમય ચાલી રહ્યો છે એમાં જે પણ ડોક્ટર દ્વારા જે દવાઓ બનાવવામાં આવે છે, જે રસી બનાવવામાં આવે છે, એ વેક્સિન અને દવામાં પણ કેમિસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. છોકરા, જ્યારે ડોક્ટર છે એ ફક્ત આપણને દવા આપે છે, પરંતુ એ જે મેડિસિન છે એ મેડિસિન છે એ આપણને કેમિસ્ટ્રી પ્રદાન કરે છે, એટલે કે કેમિકલ બેઝ ઉપર એ સૌથી પહેલા ટ્રાયલ કરવામાં આવે છે. જેમ કે મોલિક્યુલ્સમાં, પછી એ મોલિક્યુલ્સ કેટલા છે, કેટલા પર્સન્ટેજ એમાં એનું ઇન્વોલ્વમેન્ટ છે, એ બધું જ એમાં ટ્રાયલ કરવામાં આવે છે. કે સૌ પ્રથમ છે એ કોઈ હેન્ડીકેપ હોય એમાં ટ્રાયલ કરવામાં આવે, અથવા તો કોઈ એનિમલ્સ હોય એના ઉપર ટ્રાયલ કરવામાં આવે છે, ત્યારબાદ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, એટલે કે પછી એ માર્કેટમાં બહાર આવે છે, કે જે દવા છે કે પછી કોઈ વેક્સિન છે એ પછી માર્કેટમાં મૂકવામાં આવે છે. અને એ બધાનું મૂળ છે એ કેમિસ્ટ્રી સાથે જોડાયેલું છે. જો કેમિસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ એમાં ન હોય તો આપણે કોઈ પણ રોગથી એની ફાઇટ કરી અને આગળ નથી વધી શકતા. તો દરેક શાખામાં જેમ કે ફિઝિકલ કેમિસ્ટ્રી છે, બાયોકેમિસ્ટ્રી છે, એવી જ રીતે કોમ્પ્યુટરની કોઈ પણ શાખા છે એમાં પણ કેમિસ્ટ્રી જોડાયેલું છે. એવી જ રીતે ઔષધિ ક્ષેત્રે, તો કે મેડિકલ લાઈનમાં કોઈ ભી તમે લઈ લો, તો કે કોઈ ભી વેક્સિન છે, કોઈ ભી તમે બોટલ્સ ચડાવો છો, હોસ્પિટલાઇઝ કરો છો તમારા ફેમિલી મેમ્બર્સ, તો એમાં બધામાં કેમિસ્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ તમને જોવા મળે છે. એવી જ રીતે કોસ્મેટિક, આપણે બધાને ખબર છે કે ગર્લ્સ છે એ મોસ્ટ ઓફ કોસ્મેટિકનું યુઝ કરે છે, તો એ દરેક કોસ્મેટિક જેટલી બ્યુટી પ્રોડક્ટ છે એની અંદર બ્યુટી એજન્ટ્સ રહેલા હોય છે, એ દરેક એજન્ટ્સ છે એ કેમિસ્ટ્રીની દેન છે. એવી જ રીતે ખોરાક, તો ખોરાક આપણને બધાને ખબર છે કે જે ખોરાક આપણે બનાવીએ છીએ, જે ફૂડ ઇન્ડસ્ટ્રી હોય છે, ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર કેમિસ્ટ્રીનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. કેવી રીતે, એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે આપણા મમ્મી જે છે એ અથાણું બનાવે છે. દર વખતે આપણા ઘરે ઉનાળામાં છે એ અથાણું બનતું હોય, ખાટું અથાણું બને, ગળું અથાણું બને, એમાં બારે તૈયાર અથાણા મળે છે જે ઇન્સ્ટન્ટ અથાણા કહેવાય છે. એવી જ રીતે આપણે ઘરે છે એ લીંબુ ને બધું નાખીને અથાણા બનાવીએ છીએ, તો એ જે અથાણા છે એ ઇન્સ્ટન્ટ અથાણા છે, એ તમે લઈ આવી થોડાક દિવસ રહેવા દો તો એની અંદર ફૂગ જોવા મળે છે. જ્યારે તમે ઘરે બનાવેલું જે અથાણું હોય છે, જે તેલ હોય છે, જેની અંદર લીંબુ હોય છે, કે લીંબુ ને એ બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય, એની અંદર સાઇટ્રિક એસિડ રહેલું હોય છે, એની અંદર બગડે નહીં લાંબો સમય સુધી અથાણું સાચવીને રાખવામાં આવે, તો એના માટે વિનેગરનો યુઝ થવામાં આવે છે, એસિડ એસિડ, એ બધા જ એસિડને એનું ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે છે, બધું જ કેમિસ્ટ્રીની દેન છે. એટલે કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ કેમિસ્ટ્રી આવેલું છે, એટલે કે કેમિસ્ટ્રી છે એ આપણી ચારે તરફ ફેલાયેલું છે. આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીએ તો કેમિસ્ટ્રી વિનાનું આપણે આખું જગત છે વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. આપણે એમાંથી કેટલીક વસ્તુઓ એમાં આપણે ફર્સ્ટ આજે જોઈશું પોલિમર. પહેલાં તો તમને બધાને છોકરાઓ એવો ક્વેશ્ચન થતો હશે, પોલિમર એટલે શું? તો કે પોલિમર છે એ આપણે
ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે એ શબ્દ અને એ છે પોલી અને મર જે બંને અલગ અલગ શબ્દ છે જેમ કે પોલી પોલી એટલે શું સૌપ્રથમ એ ખબર હોજો પોલી એટલે લાંબી અનંત સુધી વિસ્તરાયેલી જે પોલી એટલે એકદમ લાંબી હોય મોટી હોય એવી શૃંખલા કે પોલીને લાંબી કહેવામાં આવે છે એવી જ રીતે મર તો હવે ઓ ક્વેશ્ચન થતો છે મર એટલે શું તો મર એટલે કોઈ એકમ કોઈ એક ભાગ કોઈ એક યુનિટ કે એક આખી મોટી શૃંખલા આવેલી છે એનો જ એક ભાગ એટલે કે એ પોલિમર એ બંનેનો સમન્વય થઈ અને પોલિમર વર્ડ બનાવવામાં આવ્યો છે પોલિમર એટલે શું એ બધાને ક્લિયર થઈ ગયું પોલી એટલે કે લાંબી શૃંખલા અને મર એટલે કે એ વાક્યમાંનો એક એકમ હવે આપણને સૌને એવો પ્રશ્ન થતો હશે કે આ પોલિમર છે એ એક્ચ્યુઅલી શું છે કે પોલિમર છે એ અલગ અલગ પદાર્થમાં તમને જોવા મળે છે કે પોલિમર બને છે કેવી રીતે તો સૌપ્રથમ આપણે જોઈએ કે મોનોમર કેવી રીતે બને છે મોનોમર એટલે શું તો કે અનેકવાર પુનરાવર્તિત થતો એકમ જ્યારે છોકરાઓ મોનોમર છે એ અલગ અલગ કેટલી વખત રિપીટ થાય છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે કે એ પોલિમરને બનાવે છે જે પોલિમર છે એની અંદર એક નાનો અણુ એક નાનો યુનિટ આવેલો છે કે જે છે એ પોલિમરને બનાવે છે એ મોનોમર વારે 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 પુનરાવર્તિત થતો તમને જોવા મળે છે પોલિમર એટલે શું પોલિમર એટલે મોનોમર જે છે એટલે કે નાનો જે એકમ છે નાનો જે યુનિટ છે મોનોમર એ મોનોમર જે એક સાથે જોડાય અને એક સંયોજક બંધ બનાવે છે એટલે કે પોલિમર છે એમાં એ જે મોનોમર છે એ એક બંધ બનાવે છે અને એક વિરાટ અણુની રચના કરે છે વિરાટ અણુ એટલે કેવો અણુ તો કે મોટો અણુ એટલે કે એ મોટા પદાર્થ મોટા અણુની રચના કરે છે અને એને આપણે પોલિમર કહીએ છીએ એવી જ રીતે પોલિમર જે છે એનું આણ્વીય દળ કેટલું હોય છે તો છોકરાઓ પોલિમર છે એનું આણ્વીય દળ ઘણું મોટું હોય છે 10^3 યુનિટ ટુ 10^7 યુનિટ હોય છે એનું આણ્વીય દળ હવે પોલિમરાઇઝેશન પોલિમરાઇઝેશન એટલે શું તો કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં મોનોમરમાંથી જે પોલિમર બને છે એ જે પ્રક્રિયા છે જે નાના 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 યુનિટ હોય છે નાના નાના એકમો હોય છે કે જે મોનોમર સ્વરૂપે આવેલા હોય છે એ બધા જ ભેગા મળી સહસંયોજક બંધ દ્વારા પોલિમરની રચના કરે છે તો એ જે પોલિમરની રચના થઈ છે એ આખી ક્રિયાને એટલે કે મોનોમરમાંથી પોલિમર સુધીની જે રચના કરવામાં આવી છે એને પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે પોલિમરાઇઝેશન અંશ જ્યારે પણ તમે લખતા હોય રિએક્શન હોય તો એ રિએક્શનમાં કોઈ એક યુનિટ છે કોઈ એક પોલિમર છે કોઈ એક ફંક્શનલ ગ્રુપ છે તો એ વારે વારે એનું પુનરાવર્તન થતું હોય એટલે કે એકથી વધારે વખત એ જ્યારે આવતી હોય તો એ પોલિમરાઇઝેશન અંશને એન વડે દર્શાવવામાં આવે છે એન એન વડે તમે દર્શાવો એટલે કે આ પોલિમર છે એ આગળ પણ અનંત સુધી ફેલાયેલો છે આગળ પણ એની જે ચેઇન છે શૃંખલા છે એ આગળ સુધી પણ ચાલે છે હવે આપણે જોઈએ તો કે પોલિમર છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે પોલિમરનું વર્ગીકરણ શાના આધારે થાય તો કે એ અલગ અલગ રીતે થાય છે એને વર્ગીકૃત કરવામાં આવ્યું છે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે કેવી રીતે કે એમાં આપણે સૌપ્રથમ જોશી કે સ્ત્રોતના આધારે સ્ત્રોતના આધારે મીન્સ કે એ ક્યાંથી મળે છે પોલિમર જે છે એનો જથ્થો તમને ક્યાંથી પ્રાપ્ત થાય છે એ સ્ત્રોતના આધારે આપણે પોલિમરનું વર્ગીકરણ કરીશું એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે કુદરતી સ્ત્રોતમાંથી આપણે પોલિમર મળે છે કુદરતી સ્ત્રોતમાંથી પોલિમર મળે છે એટલે કે કુદરત દ્વારા જે પ્રાણીઓ છે જે વનસ્પતિઓ છે એમાંથી આપણને જે ડિરેક્ટ મળે છે એ બધા જ પોલિમર છે એને કુદરતી પોલિમર કહેવામાં આવે છે જેમ કે સ્ટાર્ચ છે સેલ્યુલસ છે સ્ટાર્ચ આપણે બધાને ખબર છે આપણે બધા જ બટેકા ખાઈએ છીએ એ બટેટામાં સ્ટાર્ચ રહેલો છે એવી જ રીતે સેલ્યુલસ છે તો સેલ્યુલસ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તમને ઉપયોગી થાય છે વનસ્પતિ માટે એક ખોરાકના ઘટક સ્વરૂપે એવી જ રીતે અર્ધસંશ્લેષિત પોલિમર અર્ધસંશ્લેષિત પોલિમર એટલે શું તો કે અર્ધસંશ્લેષિત પોલિમર એટલે એવો પોલિમર કે જે કુદરતમાંથી તો મળે જ છે પરંતુ કુદરત
પોલિમર કહેવામાં આવે છે કે જેની અંદર બંનેનો કન્ટ્રીબ્યુશન છે કુદરતી અને માનવી બંને તો કે એ છે રેયોન વલ્કેનાઇઝ્ડ રબર તમને બધાને ખબર છે આપણે રેયોન ના કપડા પહેરીએ છીએ વલ્કેનાઇઝ્ડ રબર નો આપણે મળે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ દરેક છે એને અર્ધસંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે એવી જ રીતે થર્ડ સંશ્લેષિત પોલિમર સંશ્લેષિત પોલિમર એટલે શું તો કે એમાં કુદરતનો કોઈ જ કન્ટ્રીબ્યુશન નથી કે જે કુદરતમાંથી નેચરલ થિંગ્સમાંથી મેળવવામાં નથી આવતું પરંતુ એ બધી જ થિંગ્સ છે એ મેન મેન થિંગ્સ છે જે આપણે માણસોએ બનાવેલી છે કે જે માણસોએ જે પોલિમર બનાવેલું છે અને એને કહેવાય છે સંશ્લેષિત પોલિમર સંશ્લેષિત પોલિમરમાં તો કે પ્લાસ્ટિક છે કૃત્રિમ રેશાઓ છે જેને આપણે સંશ્લેષિત રેશાઓ પણ કહેવાય છે કે જે નાયલોન છે રેયોન છે કે બધા જ રેશાઓ છે એ મેઇન મેઇન છે એટલે કે માનવ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે તો એને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે આથી સ્ટુડન્ટ્સ કે આપણે સ્ત્રોતના આધારે એનું વર્ગીકરણ કર્યું કે આપણને જ્યાંથી પોલિમર મળે છે એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચ્યું હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે બંધારણના આધારે હવે જે પોલિમર છે એનું બંધારણ એનું સ્ટ્રક્ચર એના સ્ટ્રક્ચરના આધારે એના ભાગ પાડવામાં આવ્યા છે એના સ્ટ્રક્ચરના આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે તો કે એ છે રેખીય એટલે કે કેટલાક રેખીય પોલિમર હોય છે કેટલાક શાખીય પોલિમર હોય છે અને કેટલાક મિશ્ર બંધિત પોલિમર હોય છે એટલે કે રેખીય પોલિમર એટલે તો કે છોકરાઓ આપણે બધાને ખબર છે કે જે પોલિમર છે એની અંદર મોનોમરની જે શૃંખલા છે એ સીધી રેખીય સ્વરૂપે આવેલી હોય તો આ જે શૃંખલા છે આ જે પોલિમર બન્યો છે એ પોલિમરને રેખીય પોલિમર કહેવામાં આવે છે એ જે છે રૂ કુદરતમાંથી આપણને જે મળે છે એમાં રૂ છે ઊન છે રેશમ છે નાયલોન છે પોલિએસ્ટર છે આ બધા જ છે એ એવો સ્ટ્રક્ચર એવું બંધારણ ધરાવે છે કે જે રેખીય છે જ્યારે શાખીય તો કે પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ જે છે ટેફલોન છે એ બધા શાખીય પોલિમર છે શાખીય પોલિમર એટલે કે જે રેખીય તો છે પરંતુ એની અંદર એની શાખાઓ પણ આવેલી છે એટલે કે એની જે શાખાઓ જે છે એ છે શાખીય પોલિમર એટલે કે આ રીતે જે પોલિમર મેળવવામાં આવે છે એને શાખીય પોલિમર કહેવામાં આવે છે હવે જોઈએ મિશ્ર બંધિત પોલિમર મિશ્ર બંધિત પોલિમર એટલે શું તો કે મિશ્ર બંધિત પોલિમર એટલે કે જેની અંદર એવો સ્ટ્રક્ચર હોય છે કે જેનાથી ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર થાય છે એટલે કે શાખીય પણ હોય છે અને રેખીય પણ હોય છે આ રેખીય પણ છે અને શાખીય પણ છે તો આ રેખીય અને શાખીય મિશ્રબંધ મિશ્રબંધિત જે સ્ટ્રક્ચર છે તો એ છે એ બેગેલાઇટ છે મેલેમાઇટ છે કે જે રેઝિન છે એ દરેક છે એ બંધારણ એનું સ્ટ્રક્ચર છે એ કેવું છે એના લીધે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે હવે આપણે જોઈએ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે કે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે એના લીધે જે વર્ગીકરણ કરવામાં આવે છે એ પોલિમર કયા ટાઈપના હોય છે એ આપણે જોઈએ તો કે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે જે આખી મોનોમરમાંથી પોલિમરની જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં જેના આધારે પોલિમરના પ્રકાર પડ્યા છે એ છે યોગશીલ પોલિમર હોમોપોલિમર કોપોલિમર અને સંઘનન પોલિમર કે યોગશીલ પોલિમર યોગશીલ પોલિમર એટલે શું તો કે યોગશીલ પોલિમર એટલે એવું પોલિમર કે જેની અંદર તમે આ શૃંખલા જોઈ શકો છો કે જ્યાં ત્રિબંધ આવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે એન પોલિમરાઇઝેશન અંશ તમને આપેલો છે CH2 ડબલ બોન્ડ CH ઇન્ટુ CH3 એન તમે યોગશીલ પ્રક્રિયા કરાવો એટલે કે યોગશીલ પોલિમરની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરાવો તો તમને ત્રિબંધયુક્ત પોલિમર મળે છે એટલે કે CH2 CH2 then CH and continuous N એટલે કે આ પોલિમરાઇઝેશન અંશ છે એ કન્ટિન્યુઅસ છે આ છે તમને આખી પ્રક્રિયા છે આ છે પ્રોપીનની પ્રક્રિયા અહીંયા તમને પ્રોપીન આપેલું છે પ્રોપીનની પ્રક્રિયા પ્રોપીનનું આપણે પોલિમરાઇઝેશન કરીએ
યોગશીલ પ્રક્રિયા કરીએ તો આપણને પોલીપ્રોપીન મળે છે. શું મળે છે? પોલીપ્રોપીન. એટલે જે પોલીપ્રોપીન છે એ તમને મળ્યું એ યોગશીલ પોલિમર કહેવાય છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે હોમોપોલિમર. હોમોપોલિમર એટલે શું? તો કે હોમોપોલિમર એટલે કે એકને એક રિપીટ થતા હોય, એકને એક જ આવેલા હોય. એટલે કે NCH2 ડબલ બોન્ડ CH2 ઇઝ ઇક્વલ ટુ CH2 ધેન CH2 એન્ડ પોલિમરાઇઝેશન આજ એની તમે પ્રક્રિયા કરો છો. કઈ પ્રક્રિયા? તો કે હોમોપોલિમરની પ્રક્રિયા તમે કરો છો, એનું પોલિમરાઇઝેશન કરો છો. તો એ જે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરો છો એના દ્વારા તમને જે મળે છે તો એ છે પોલિથીન. તો કે અહીંયા તમને પોલિથીનનું સ્ટ્રક્ચર આપેલું છે. તો તમને જ્યારે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરો છો ત્યારે પોલી પોલિથીન મળે છે. શું મળે છે? પોલી પોલિથીન. પોલી પોલિથીન મળે છે એટલે કે ઇથિનમાંથી પોલિથીન બન્યું. એટલે કે પોલિથીન જે છે એ પોલિથીન આપણને ઇથિનમાંથી મળ્યું છે. એટલે કે એક જ ગ્રુપ છે પરંતુ એ રિપીટ થાય છે. એવી જ રીતે કોપોલિમર છે. કોપોલિમર એટલે શું? તો કે એક કરતાં વધારે, એક અને દ્વિ એ રીતે જે બંધમાં આવેલા હોય છે તો એ છે બ્યુટાઇલ એટલે કે સ્ટાઇલિન. એટલે કે અને તમે બીજું જુઓ તો કે છે સંઘનન. સંઘનન પોલિમર એટલે, સંઘનન પોલિમર એટલે એવું પોલિમર કે જેની અંદર અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આવેલા હોય છે. જેમ કે એસ્ટર છે સી ડબલ વન ઓ. એવી રીતે તમને અલગ અલગ ફંક્શનલ ગ્રુપ છે એ તમને જોડાયેલા હોય છે. એક હોય, દ્વિ હોય કે ત્રિ હોય, અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આવેલા હોય તો એને સંઘનન પોલિમર કહેવાય છે. તો અહીંયા આપણે જોયું કે પોલિમર એટલે શું, પોલિમર ક્યાંથી શબ્દ આવ્યો છે, એ શબ્દનો મીનિંગ શું છે, પોલિમર એટલે શું, મોનોમર એટલે શું, પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે શું, તેમજ પોલિમરનું આણ્વીય દળ કેટલું છે, પોલિમરાઇઝેશન અંશ શું છે, તો કે N છે, અને એનું વર્ગીકરણ આપણે જોયું કે જે છે સ્ત્રોતના આધારે, તેના બંધારણ એટલે સ્ટ્રક્ચરના આધારે અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. ઓકે, તો નેક્સ્ટ આપણે હવે જોઈશું પોલિમરાઇઝેશનની પ્રક્રિયા દ્વારા આપણે અલગ અલગ ફંક્શનલ ગ્રુપમાંથી કઈ રીતે આપણે પોલિમર મોનોમરમાંથી બનાવી શકીએ છીએ. થેન્ક યુ.